ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો તમે બધા? મજામાં જ છો? તો આજની શરૂઆત થઈ ગઈ છે સવારની, અને જો આજે જો તમે વેધર કેવું છે, જો એકદમ વરસાદ આવી રહ્યો છે અને નીચે તો પાણી પાણી થઈ ગયું છે બધું. જો વરસાદ તો આજ મન મૂકીને વરસે છે, તો અંદર બધા શું કરે છે? લાઈટ કેમ એટલી બધી ચાલુ રાખી છે મમ્મી? કેટલો વરસાદ આવે છે, બધું અંધારું થઈ ગયું, અંધારામાં કાંઈ દેખાતું નથી, કોઈના મોઢા નથી દેખાતા. અને પ્રિયાંશ શું કરે છે? પ્રિયાંશ બહુ મસ્ત વાવા પહેર્યા તે તો બતાય. બહુ હેન્ડસમ લાઈક છો તું તો. ગુડ મોર્નિંગ. તો મમ્મી આજનો શું વિચાર આપી દો? જિંદગી છે ને એ એક રમત છે, હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે ખેલાડી બનવું છે કે રમકડું. બહુ સરસ મમ્મી, રમકડું ને ખેલાડી ને આ બધું આમ સારું ગોઠવણી કરેલી છે. કારણ કે એને સુવિચાર કેવેન કે જે આપણા જીવનની અંદર કાંઈક પ્રેરણાદાયક હોય શબ્દો, એને સુવિચાર કહેવાય. એટલા માટે જ આપણા ધર્મગ્રંથોથી માંડીને બધા જ એમ કહેતા જાય છે અને કહેતા આવ્યા છે કે સૌથી પહેલો શબ્દ સુવિચારનો મારા મગજની અંદર સવારમાં, એટલે તો સવારમાં સુવિચાર બોલાય, કેમ રાત્રે બપોરે કેમ નથી બોલાતો? એટલે શરૂઆત થાય ને આપણા દિવસની ત્યારે જ આવા વિચારની જરૂર હોય. વેરી ગુડ મમ્મી. તો હવે જોઈ રેશુ ક્યાં છે. રેશુ, રેશુ આજ ધોબી ઘાટમાં છે. કઈ વાંધો નહીં, પંખો છે ને આપણે ડ્રાયર થી કોરા કરી નાખશું. જો અમે વરસાદ નું પાણી સ્ટોરેજ કરીએ, પછી એનો યુઝ કરીએ. આલે હવે લે મારા હાથ. તો પછી તો રેશો હવે બહાર ક્યારે નીકળશો? વાડામાં અહીંયા જો જોરદાર નો વરસાદ આવે છે, નીચે બધું પાણી પાણી થઈ ગયું. તો પછી તો બપોરના 5 વાગી ગયા ને અમે ગયા હતા બપોર વચ્ચે. હું આનું નતું અને અયાંશના જીન્સ મોટા આવી ગયા હતા ને તો એક્સચેન્જ કરાવવા ગયા હતા એક નંબર. તો એક્સચેન્જ કરાવવામાં ધક્કો થાકી ગયા અને ચપ્પલ નવી આવી ગઈ છે મારી મસ્તીની. ચપ્પલની શોપિંગ કરતા આવ્યા, શોપિંગ તો ખૂટે જ નહીં. નવરિયું નો રેવાય, નકર નવરા નવરા. જોવો તો મારી ચપ્પલ કેવી લાગી. ચપ્પલ એટલે આમ મજા આવે, કમ્ફર્ટેબલ લેવી જોઈએ. નથી ઓલી દુબઈ વાળી જેવી, દુબઈ વાળી જેવી ને દુબઈ ની જૂતી જેવી નથી. આપણે ઇન્ડિયા નું ટોકીએ અને આ મમ્મી મમ્મી કરે છે ઇસ્ત્રી. મમ્મી ના ભાગ માં બહુ ઇસ્ત્રી આવે મમ્મી. એ સ્ત્રી ઓ સ્ત્રી ઇસ્ત્રી કરે તો મમ્મી રેવા દો, હું કરું છું. તમારે ભાવ ફેરીમાં જવું હોય તો જાઓ, હાથે રેવા દો, હું પૂરી કરી દઈશ. અને કપડ તડકો મસ્તી નો આવી ગયો, રૂમાલ ધાબા ઉપર ભૂકી ઉપર ગઈ ત્યાં કચરા વાળો આવ્યો, પાછી કચરા વાળો આવ્યો. આ સવાર માં કચરા વાળો નો આવ્યો તો અત્યાર માં કષ્ટ પડે. પછી પાછી નીચે આવી ઉપરથી અને પછી કચરું નાખીને પાછી ઉપર ગઈ. કેમ પછી પાછા ઉપર પાછા કપડા ઓલા કરવા? કપડા ધૂરું હજી ગઈ હતી ત્યાં આવ્યો તો શું કરવાનું? અને આ ટી શર્ટ કોનું આવી ગયું મમ્મી, તમે જવાબ ના આપો.
આશીષભાઈ નવાપરા. ભાઈ નું ટી શર્ટ પાછું આવી ગયું છે દરરોજ. તમને તો કરી જ નાખો અનબોક્સિંગ. હાલો, આ તો ઓલા છે. શું છે? એર ફ્રેશનર. ઓહ, એર ફ્રેશનર એ મંગાવ્યા છે. કેટલા છે? અનલિમિટેડ છે. કોઈને લગાવવા હોય ને તો લઈ જાયજો. એટલે તો શું કરવાનું હોય? અરે મૂકવાના હોય. આ પણ એમ જ થયું ને, એટલે મૂકવા હોય લઈ જાયજો. ઈ તો આ તો ફ્રીમાં આવ્યા છે. આ ફ્રીમાં આવ્યા છે નાના. તો પેલા જોઈ લો. ઓ, અગાઉ એડવર્ટાઈઝ કરો માં જોઈને કયો કે આ ફ્રીમાં આવ્યા છે કે પછી ફ્રીમાં કોઈ કાંઈ ન દેવો. આ ઈ છે ફ્રી વાળા છે. દસ જ મંગાવે ને. કઈ ફ્રી માં ના થાય પણ આને છે ને મમ્મી અહીંયા મને તાપો એક મારા રૂમ માં લગાવું. બાથરૂમ માં કોણ લગાવે? બાથરૂમ માં ઘડી તણી લગાવી દો. તણી લગાવી દો મમ્મી. પણ આમાં એક નહીં હમાય એટલે કા તમને કઈ રાખું છું. તમારે જે હોય આ લાય ને બાપા. મને લવેન્ડર ગમ્યું. તમને મને રોઝ ગમે. લાય ઓલા નવા નવા લગન છા હોય ને રૂમ માં રોઝ ની સ્મેલ આવતી હોય ને એવું લાગે. આલ્યો આ તો રે. આજ આ કયું છે? ઈ છે મને ન ગમતું ની છે. આરો ચંદન. હલ્દી ચંદન. હલ્દી ચંદન. હલ્દી ચંદન સારું જ કહેવાય. ઓકે, કાંઈ નહીં. હાલો, ન ગમે તો રહેવા જો. હવે મમ્મીની સાડીની શોપિંગ બાકીશ. મમ્મી સાડી તો મમ્મી મના કર રહે કે મેરે કો નહીં લેની હે સાડી. મમ્મી લેના તો પડેગા હી પડેગા. ઓર ભાભી બોલ રહે કે લેના તો પડેગા હી. ભાભી કર રહે ફોર્સ. આયો ચાલ. અમારા ભાઈ પર્સમાં પૈસા સાવીન જુડાન પઠરાની બોલતી. પઠરાની કે પર્સ મેં સબ કુછ રહેતા હે. પર્સ હી નહીં રખતે એટલે કુછ યુઝ હી નહીં હોતા. પૈસા વો જાતા હી નહીં હે. પૈસા પર્સ મેં હી રહેતા હે. ખતમ હી નહીં હોતે. બહાર હી નહીં નીકળતા. પર્સ લેકે જાતે હે તો એ ઓલા રાહુલ નો શર્ટ ડીકી માં લાવ્યા. તો હવે ઈ આજે સાંજે એક્સચેન્જ કરાવવા જવાનું છે. તો 5:30 વાગી ગયા ને અયાંશની સ્કૂલે થી આવી ગયા ને અમે આ પેન્ટ એક્સચેન્જ કરાવીને આવ્યા. તો ફરીથી એને ટ્રાય કરાવ. તો હવે આવી ગયું વર્ડ કરવા. તમારે તો થોડી ફિટિંગ માં લાવવી પડે. ના, એ તો ફિટિંગ કરાવી નાખશું. પછી વધે ને ત્યારે એક સાઈઝ મોટી જ લાવવાની હોય એટલે થઈ રહે. પછી ના ત્યાં તો બીજા કપડાં આવી જાય. ઉકા પડે એને કોણે કીધું? ઓલું પેન્ટ ગયા વર્ષે લીધું તો નથી થતું. આપા એક નવે નવું છે. નથી થતું. આ બહુ વધે છે ને તે નવા કપડાં ની સ્મેલ આવે. બરોબર જ છે. ભઈ ખુલ્લું છે. બરાબર જ છે. ચેન નથી દેવાતી. પ્રિયાંશ હવે નાઈ ને મસ્તી નો રેડી થઈ ગયો છે. પ્રિયાંશ ને નાઈ નાઈ કરાવી દીધી. મસ્ત થઈ ગયો. પરસેવાની એમ સરસ જ હતો. પણ બહાર ગયો તો તે પલ્લી ગયો તો કામ. બહાર જવું છો? દા બહાર રાખે છું ભોરે. કોક જાય તો હારવાર જોડાઈ જવાય ને. બહાર હું નકરું કામ છે. અને મનસ્વી ને ભૂખ લાગી હતી. મનસ્વી હવે શું કરે? હવે કઈ શોધખોળ કરે? મને હું ગયો અંધારામાં. પૈસા પૈસા ક્યાં અંધાર છો? બતાય તો એલા. મેં તો હું જોઈ લીધો. હવે હું છે ને પૈસા મનસ્વી હંતાડે છે ને. આ હા હા. કેટલા બતાય તો? કેટલા કેટલા બધાય? આમાં મનસ્વી એને પોકેટ મની કાઢે છે. 6
6 તો બોલ્યું તો મનસ્વી પાસે 6 રૂપિયા નીકળશે એમાંથી આપણી બે ની પાર્ટનરશીપ એટલે 3-3 રૂપીઝ આવશે મને હજી 2 રૂપિયા દો કેમ 2 રૂપિયા છે ને ના હજી 2 રૂપિયા દો કેમ ના ના 10 રૂપિયા ન મળે જંક ફૂડ નથી ખાવાનું ખબર છે કઈ જંક ફૂડ નો જ વિચાર આવે છે અને ચેતુબેન આયલા પાછા ધોબી ઘાટ કપડા લઈને અને મૂન ગાર્ડન માં જતા હોય એવી રીત ના હો પાછા મનાશ્રી પૈસા માંગી ચેતુબેન કે કઈ ખુશીમાં ખુશી જ ન થાય પૈસા દે 2 રૂપીઝ મનાશ્રી 2 રૂપીઝ માંગા પર્સ નથી અને અહીંયા બહાર જ ઉભો છે વેઇટ કરે છે કે કોક આવે ને લઈ જાય ઓલા પ્રિયાંશ મને પ્રિયાંશ ને બદલે અહીંયા છે લીલા કાંદા સુકલ કાંદા ટમેટું મરચું બધું કટિંગ થઈ છે વઘારવાનું જ બાકી મમ્મી બનાવી રહ્યા તેલ મૂકશું રાઈ જીરું હમાય કકડવા દેવું રાઈ જીરું એમ કયો આપડા બા કેમ રાય હમાય કકડવા દેવાની ઓળામાં રાય જીરું ન હોય તો એમ નમ કે છે પેલા નાખશું કાંદા પછી નાખશું ટમેટા અને હવે લાડ પ્રેમ ઉભરાઈ ગયો છે અને ભાભી તમારે દેર ન થવાના લેટ આવવાના છે એટલે લેટ ઓફિસે થવાના છે સાંજની રસોઈ બનીને રેડી થઈ ગઈ છે મસ્તીનો રીંગણાનો ઓળો ચેગેલા મરચા એન્ડ આપણા બાજરાના મસ્તીના રોટલા તો ચેતુબેન હવે તમે એન્ડમાં શું કહેવા માંગો છો આવો બધા જમવા સાંજની વાળું કરવા કાલે પાછા મળશું આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને બતાવજો તો અમને પણ પ્રોત્સાહન મળે અને કાલે પાછા મળશું કંઈક નવી વાતો સાથે જય શ્રી કૃષ્ણ